प्रगल्भो निस्पृह निरहंकृतिरक्रोधो ऋजुस्सर्वोपकारकः जातवैरी निर्लोभो महापुरुषात्मनः पूर्णकामस्य सदाचारप्रियतर पुण्यश्रवणकीर्तनः श्रीकृष्णश्रीवासुदेवो नरनारायणप्रभुः। दिशा धूपदीपानन्तरमाजपनीयञ्च समर्पयामि पुरतो नैवेद्यं निधाय ॐ भवर्भुवस्सुवाः सत्यं त्वत्तेन परिषिञ्चामि अमृतोपस्तरणमसि समर्पितं भक्ष्यं भोज्यं लेख्यं चोष्यादिकञ्च समर्पयामि प्राणापानव्यान समाना मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजाहि पाप्मा भूयासग्ः स्वाहा। ओम मध्ये मध्ये अमृतपानीयं हस्तप्रक्षालं पादप्रक्षालं मुखप्रक्षालं अर्घ्यं पाद्यं आचमनीयं च समर्पयामि समर्पितं प्रसादीकरोमि। ओम मंगलनीराजनं च सहैव वा मंगलनीराजनं सहैव ओम उपरिष्टात् लं पृथिव्यात्मने नमः गन्धं उत्थाय। अथ आरा कर्पूरमङ्गलनीराजनम् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात्। ॐ जय सद्गुरुस्वामी प्रभु जय सद्गुरुस्वामी नारायण नर भाता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पति उधार्या पामर पति उधार्या गणित नर नारी नित्य नित्य नौतम लीला करतारी प्रभु करतारी विनाशी लड़ सकती रथ चरणी कोटि गया कशि पुरुषोत्तम प्रागटनो जय दर्शन करसे प्रभु जय दर्शन करसे काल कर्म थी छोटी कुटुंब सहित सचे आयो सर करुणा निधि करुणामयामि। बुद्धिप्यस्वजातवेदो बघ्रं निरृतिं मम पशोगश्च मह्यमावह जीवनं च दिशो दश साष्टाङ्गनाथतमने करुः प्रणाम कापि नाको नित्ये प्रभु भक्तोऽनुपालनकरो साष्टाङ्गनाथतमने करुः प्रणाम। સ્વામીની સેવા કરી છે, સ્વામીનો ખૂબ રાજીપો મેળવો છે, આપણે આજે સ્વામીને વિનંતી કરીએ સ્વામી પાંચેક મિનિટ સુધી। પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો ગુરુદેવો પલ વિદ્યાર્થીઓ જય સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ। પૂજ્યપાદ જોગી સ્વામી એની દિનચર્યા આપણે યાદ કરીએ તો ખાલી નામ યાદ કરીએ ને જોગી સ્વામી કે શ્રીજી મહારાજ શ્રેજે શ્રેજે યાદ આવે, કારણ કે આપણે એને ઉપમા આપી છે અખંડ ભગવત પરાયણ,
એના શ્વાસે શ્વાસમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી રચના હતી. અને સ્વામી કહેતા, અમે અમેરિકા હતા, પૂજ્ય ગુરુ વર્ય સ્વામી અને સ્વામી બે વાતો કરતા હતા, અને પૂજ્ય પાંચ જોગી સ્વામી પૂજ્ય સ્વામીને કહે કે શાસ્ત્રીજી મારે મહારાજ વિના નો ચાલે અને મહારાજ ને મારા વિના નો ચાલે. એવી બેની એકાત્મપણું મહારાજ સાથે એટલું હતું. અને એના ગુરુ પૂજ્ય માનસ્વામી ભગવાન જેવા સાધુ એની પૂર્ણ કૃપા પૂજ્યપાદ જોગી સ્વામી ઉપર. હું કાલે કહેતો હતો કે આ સંપ્રદાય છે એ સાધન સાધ્ય નથી પણ કૃપા સાધ્ય છે. એમાં મહાપુરુષોની કૃપા એની દ્રષ્ટિ જો આપણા ઉપર પડી જાય તો આપણું કામ થઈ જાય. અને આ ભૂમિ કેટલી ભાગ્યશાળી છે કે અહીંયા પૂજ્યપાદ જોગી સ્વામી વિચર લઈને ચાલતા ચાલતા ખૂબ વિચરણ કર્યું છે. જ્યારે આ ભૂમિ આપણને પ્રાપ્ત થઈ ત્યારે સ્વામીએ પૂજ્ય વાલ સ્વામીની આજ્ઞાથી આખા કેમ્પસમાં પાણી છાંટી અને કીધું છે આમાં જે કાંઈ અવગત્યા હોય જે કાંઈ અશુદ્ધિ હોય એ મહારાજને પ્રાર્થના કરી બધી દૂર કરી અને આ ભૂમિ હતી પવિત્ર અને પાવનકારી સ્વામીએ બનાવી છે. અને આમાં એવા મહાપુરુષો જે ભૂમિમાં વિચરણ કરતા હોય એ ભૂમિ તીર્થરૂપ ગણાય. એમાં આપણે ભજન ભક્તિ ને બધું કરીએ છીએ, મહારાજ ખૂબ રાજી થતા છે. વિશેષ વાતો સ્વામી ની આપણે શાંતિ સભામાં કરશું. સહજાનંદ ભગત નહી આવે ભગત થોડા પાછા રહી ગયો.